रापर तालुकाना गामडાઓમાં સેવા સાધનાએ સેવાનો સાચો અર્થ સમજાવી શિક્ષણનો હેતુ પણ સાર્થક કર્યો છે। RSS પ્રેરિત સેવા સાધના સંસ્થાએ વૈશ્વિક સ્તરે હાહાકાર સર્જનાર કોરોના કાળમાં પણ પોતાની સેવાનો ફલક છેવાડાના તાલુકામાં વિસ્તારીને 60થી વધુ ગામો અને અનેક વાંડોમાં રાશન કીટ, કપડાં, રોગપ્રતિકારક શક્તિ વધારતા હોમિયોપેથિકના ટીપા અને હવે ગરીબ માણસો ક્યારે હાયર ન કરી શકે એવા ઉકાળાનું વિતરણ કરીને આ હાહાકારી મહામારીમાં સેંકડો ગરીબોને હાશનો અહેસાસ કરાવ્યો હતો। જો કે વાગડ વિસ્તારની ઇમ્યુનિટીની માફક હ્યુમિનિટી પણ એટલી જ તાકાતવર છે, છતાં અહીં ખૂટતી એજ્યુકેશન ક્વોલિટીને મજબૂતી સાથે બહાર લાવવા માટે પણ આ સંસ્થાએ કરેલા પ્રયાસો સમગ્ર તાલુકાની પ્રજા માટે આશીર્વાદરૂપ બની રહેશે। 22 માર્ચથી સતત જાગૃતિ સાથે લોકસેવામાં પોતાનું યોગદાન આપી રહેલ સેવા સાધનાએ તાજેતરમાં કરેલ વિશાળ છાત્રાલય સંકુલના ખાતમુહૂર્ત સાથે શૈક્ષણિક રીતે પછાત લેખાતા અને વિકાસને ઝંખી રહેલા રાપર તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે આ છાત્રાલય એક માઇલસ્ટોન બની રહેશે એવું અહીં વર્ષોથી શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા ગ્રીન રાપરનું સપનું સેવી રહેલા યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું। તો સંઘની એક પરિપાટી રહી છે કે સમાજ ઉપર કોઈ પણ દુષ્કાળ, પૂર, ભૂકંપ કે અન્ય કોઈ પણ આપદા આવી પડે છે ત્યારે સંઘ છે એ એનાથી અડગો રહી શકતો નથી। આપણા ભાઈ બહેનોને શક્ય એટલા ઉપયોગી થવા, એમને સધિયારો આપવા, સહાયભૂત થવા પ્રયત્ન કરીએ છીએ। એ પ્રમાણે આ તાલુકાના એવા એક આખો પટ્ટો લગભગ 60 ગામો અને 20 જેવી વાંઢોમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો રાશન કીટ લઈ જવાનો, કારણ કે એ વિસ્તારના લોકો પાસે કોઈ રોજગારી હતી નહીં અને નજીકમાં કંઈ મળે એવું નહોતું। તો લોકોને રોજબરોજ ઉપયોગી થાય એવા રાશનની કીટ બનાવી અને ક્યાંક શાકભાજી વગેરે પણ પહોંચાડીને ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે એવા 60 જેવા ગામો 20 જેટલી વાંડોમાં। અને આ કાર્યક્રમ કોઈ માત્ર ફોટા માટે નથી, પબ્લિસિટી માટે, એટલે એક વખત આપેલી કીટ છે એનાથી પૂરું થઈ જતું, લગભગ રિપીટ તો નહીં પણ બીજી ત્રીજી વખત પણ આપણે એક પરિવારોમાં આ કીટ લઈને પહોંચ્યા છીએ, લોકોને કંઈક અંશે ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ છીએ। એક વખત એવો પણ જોવા મળ્યું કે કેટલાક એકાદ વિસ્તાર એવો હતો કે જ્યાં લોકો પાસે પહેરવા પૂરતા વસ્ત્રો પણ ન હોય, બહેનોની મર્યાદા પર માન સચવાય એવા ફાટેલા વસ્ત્રો પહેર્યા હોય, પગમાં બૂટ ચંપલ પગરખા ન હોય, 8-10 વર્ષના બાળકો કમરથી નીચે કશું પહેરતા ન હોય, તો એવા વિસ્તારને જોઈને એમ થયું કે રાશન કીટ તો ખરી પણ આ જરૂરત છે। ત્યારે એને આખા 70-80 જેટલા લોકો, સ્ત્રી પુરુષ બાળકોને સેવા સાધના દ્વારા આપણે વસ્ત્ર વિતરણનો પણ કાર્યક્રમ આની સાથે જ કર્યો। અને અત્યારે હવે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે, કોરોના વાયરસ છે એના રોજ લક્ષણો બદલતા જાય છે, ત્યારે ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધે એને માટે બીજે તો શહેરોમાં આરોગ્ય રથ ચાલતા હોય છે પણ આપણે ઉકાળો આ લોકોને આપવો એમ નક્કી કરીને અત્યારે નગરની અંદર લગભગ 20 જેટલા વાસમાં ઉકાળો છે આપણે રેગ્યુલર આપીએ છીએ નજીકના નગર નજીકના ગામોમાં પણ આવા ઉકાળાનું વિતરણ એ કરીએ છીએ। અને એક બહુ આનંદની વાત કે આ કાર્ય કરતે કરતે અત્યારે જ નજીકના 4-5 દિવસ પહેલાં જ આપણે એક શૈક્ષણિક સંકુલ છાત્રાલય એનું ભૂમિપૂજન કર્યું। આપણો આ જે વિસ્તાર છે વાગડ વિસ્તાર એ કચ્છના બીજા તાલુકાઓની સરખામણીમાં એને એ પાછળ છે એવું આપણે હકીકતમાં જાણીએ છીએ, ત્યારે એના માટેનો હું કોઈ બીજો શબ્દ નથી વાપરતો, પણ એ વિકાસની દોરમાં અંતરિયાળ ગામના લોકો પાછળ રહી ગયા છે, તો આપણી પાસે એક શૈક્ષણિક માધ્યમ એવું છે કે જે આપણી સાથે ડગ ભરી શકે, ત્યારે એવો એક નાનો પ્રયત્ન એ સેવા સાધના દ્વારા આપણે કર્યો। સુખપરના એક દાતા શ્રીએ આપણને જમીન આપી, સુરતના દાતા પરિવારે આપણને ભવન બનાવી આપવાનું એ ખાતરી આપી, અને આ બધા જ કાર્યો છે એની અંદર નગરના શ્રેષ્ઠીઓ, આપણા શુભેચ્છકો, સહાયકો
એ લોકોનો, જેમ કે સેવા સાધના છે, ભારત વિકાસ પરિષદ છે, આવા બધા લોકોનો પણ બહુ જ ઉમદા સહયોગ મળતો રહ્યો છે. આ એક જેને કંઈક બહુ એક સારી વસ્તુ થઈ, આવનાર દિવસોમાં આપણા વિસ્તારના જે બાળકો છે એ રાપરની ઉત્તર માધ્યમિક શાળા હોય, આઈટીઆઈ હોય કે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોય, એની અંદર ભણવાના વિચાર સાથે આવતા હોય તો એમને રહેવા માટે પહેલી પ્રાથમિક જરૂરત આપણે એને પૂરી પાડવાનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. આ એક બહુ આનંદની વાત છે આવનાર દિવસો માટે મને લાગે છે. સાથે શહેરમાં આવેલ શૈક્ષણિક સંકુલો અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે આ છાત્રાલયથી બહાર રહેવાની બબાલ અને ખર્ચાળ ભણતરનો ભાર પણ ઓછો થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિત્તાર યોગેશભાઈએ આપ્યો હતો. તો આ છાત્રાલય બાબતે સુરતના દાતા દાસભાઈ દ્વારા અપાયેલ જાણકારી માં અસપુરા ન્યૂઝના દર્શકો માટે પ્રસ્તુત છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં અસપુરા ન્યૂઝ, રાપર. તો આપણા સુરતમાં રહેતા કેશુભાઈ ગોટી સાહેબ એમનું ટ્રસ્ટ છે શ્રીમતી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, અને છેલ્લા 5 વર્ષથી આપણા રાજ્યના અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોની ચાલતી જે આશ્રમશાળાઓ અને જે છાત્રાલયો હોય તો એમાં જૂના ભવનો એકદમ જૂના હોય તો એને નવા રિનોવેશન કરી અને એ રીતનું કાર્ય કરવામાં આવે છે. તો 125 અત્યારે હાલ કેશુભાઈના અંતરમાં 125 છાત્રાલય ભવનો અથવા કોઈ જગ્યાએ સ્કૂલનું મકાન જોતું હોય તો સ્કૂલ, તો એ રીતે 125 ભવનોનો હૃદયમાં એમણે નિર્ધાર કર્યો છે, જેમાંથી 80 આશ્રમશાળાના ભવનોને લોકાર્પણ થઈ ગયા છે, બાકીના 10 અત્યારે લગભગ રેડી જેવા છે. તો આવું શુભ કાર્ય, અને આ કાર્યની વિશેષતામાં એવું છે કે અર્ધી રકમ કેશુભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ આપે છે અને અર્ધી રકમ XYZ દાતા આપે છે. XYZ દાતા એ સહયોગી દાતા બને છે અને XYZ દાતાના નામથી એ આપણે તકતી પ્લાસ્ટરની સાથે જે બનતી હોય છે. તો આ એક સરસ મજાનો આદિવાસી બાળકો અને એ જે અભાવગ્રસ્ત વિસ્તારોવાળા બાળકોને નવી સારા ભવનોની સુવિધા મળે એવા ઉદ્દેશથી આ કાર્ય ચાલી રહ્યું છે. કારણ કે બાળકોમાં જે આશ્રમશાળાઓ હોય એમાં 24 કલાક બાળકોને રહેવાનું હોય, તો એને નવા સારા ભવનો જો હોય તો એનો ઉત્સાહ અને એની પ્રસન્નતા વધે એ ઉદ્દેશથી જ આ કાર્ય એક પરમાર્થ ભાવે ગુજરાતમાં ચાલી રહ્યું છે. અને આ 125 ભવનો જ્યારે બનશે ત્યારે ગુજરાત માટે એક આદર્શરૂપ પ્રેરણાદાયક, સૌને પ્રેરણા મળે એવું એક કાર્ય બની જશે એવું દેખાય છે. અને આપ સૌ મિત્રો બધાના આજે મુલાકાત થઈ એ બદલ પરમાત્મા પાસે આપણે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ અને આપણને વધારે સારા કાર્યો કરવા માટે ઈશ્વર પ્રેરણા આપે. જિતેન્દ્ર કુમાર કીર્તિલાલ ભલસાણી ટ્રસ્ટ, તો એ કાકા આજે આપણા કેશુભાઈના અભિયાનમાં જોડાયા અને 1 વર્ષ પહેલા એક આશ્રમશાળામાં એ દાતા બનેલા. એ લોકાર્પણમાં એ મુંબઈથી ત્યાં આવ્યા, ધરમપુર તાલુકામાં જે આશ્રમશાળામાં હતા ત્યાં આવ્યા નાની વહેળ, તો એમને આ કાર્ય ગમ્યું એટલે 5 મિનિટના એના પ્રવચનમાં એમણે નિર્દોષ ભાષામાં જે વાત કરી કે ભાઈ આ કાર્ય મને ખૂબ ગમે છે અને આદિવાસીઓ બાળકોના જે વિસ્તારોના એ બાળકોના વિકાસ માટે તો બીજી એક આશ્રમશાળામાં કેશુભાઈ મને તમે ભાગીદાર બનાવજો. એટલે બીજી આશ્રમશાળાના ભાગીદાર બનવા માટે એ હમણાં બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં ચોંડા આશ્રમશાળામાં એ ભવન બની રહ્યું અને એ ભવનના લોકાર્પણમાં જ્યારે જિતેન્દ્ર કાકા મુંબઈથી એમના મહેમાન મિત્રોની સાથે આવ્યા ત્યારે એ કાર્ય એમને ઓર ગમ્યું, તો ત્યારે પણ કેશવભાઈને એમણે 5 મિનિટના પ્રવચનમાં કીધું કે આ કાર્ય મને બહુ ગમે છે અને ત્રીજામાં હજી મને તમે ભાગીદાર બનાવજો. એટલે ત્રીજામાં અહીંયા આપણે આ કચ્છ જિલ્લામાં આપણું આ રાપર ગામ અહીંયા જે આશ્રમશાળા સેવા સાધના ટ્રસ્ટવાળું જે અહીંયા આશ્રમશાળાનું લગતું જે છાત્રાલય ભવન બને છે તો એમાં જિતેન્દ્ર કાકા
આપણા ભાગીદાર છે કેશવભાઈના આ અભિયાનના, બરાબર. અને જીતેન્દ્ર કાકાની ઉંમર છે 80 વર્ષ, પૂર્ણ 80 વર્ષ એમને પૂરા થયા છે. બહુ ઉત્સાહથી, બહુ નિર્દોષ ભાવથી એમની વાણી આપણે સાંભળીએ તો પણ આપણને ખૂબ આનંદ આવે. અને હમણાં જ એમનો જન્મદિવસ ગયો. અને જીતેન્દ્ર કાકાના એક બીજું ટ્રસ્ટ, જે મહેશભાઈ એમના જે ભાઈ, એ તો આખા દેશમાં આ શિક્ષણના ઓરડાઓ માટે બહુ મોટું અભિયાન ચલાવે છે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ, ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા 2500માં, એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા 2200, દરરોજના 5 કિલોમીટર તથા કુલ 100 કિલોમીટરની તાલીમ. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, માં આશાપુરા ન્યૂઝ, એક આઈ એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે, જ્યુબેલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. સંપર્ક 97252-0163, 97252-0164, 97252-0161.